गुड आफ्टरनून बाळ मित्रों, जनाब बाबूभाई सोपारीवाला गर्ल्स प्राइमरी स्कूल ना होम लर्निंग ऑनलाइन क्लासेस में आप सबनु हूँ स्वागत करूँ छू। धोरण 4 विषय आसपास आज आपणो विषय अंक छे प्रकरण 9 बदलाता कुटुंबो। पाठनु नाम सांभळीने तमने खबर हशे कि आपणे कुटुंबो विषेनी माहिती आमां मेळवीशुं। घरना सभ्यो आपणुं कुटुंब छे। आपणे कुटुंबमांथी घणी बधी बाबतो शीखीए छीए। कुटुंबમાં આપણને એકતા, સહકાર અને સમૂહભાવનાના સંસ્કાર મળે છે। કુટુંબમાંથી બાળક સમૂહભાવનાના અને સહનશીલતાના પાઠ શીખે છે। વડીલોને માન આપવું અને આપણી સરખી ઉંમરના સભ્યો સાથે પ્રેમભર્યું આચરણ કરવું એ કુટુંબમાંથી શીખવા મળે છે। કુટુંબના સભ્યો દ્વારા બાળકમાં સંસ્કારનું સિંચન થાય છે। કુમળા છોડને વાળીએ તેમ વળે, આ ઉક્તિ મુજબ બાળકને નાનપણથી જ સારા સંસ્કાર આપીએ તો મોટા થતા વિવેકી બને છે। આપણા પરિવારના તમામ સભ્યોને સાચવનારા આપણા મમ્મી પપ્પા છે। સંયુક્ત કુટુંબમાં બાળકને દાદા દાદી, મમ્મી પપ્પા, કાકા કાકી, મોટા કાકા કાકી, મોટા ભાઈ મોટી બહેન વગેરે સાથેના પ્રેમ વહાલ લાગણીભર્યા સંબંધોનો સીધો જ લાભ મળે છે। જે કુટુંબમાં દાદા દાદી, મમ્મી પપ્પા અને એક બે બાળકો હોય એ કુટુંબને નાનું કુટુંબ અને સુખી કુટુંબ કહેવાય। કુટુંબમાં દાદા દાદીનો વારસો મમ્મી પપ્પા છે અને મમ્મી પપ્પાનો વારસો તેમના સંતાનો છે। આમ કુટુંબ વૃક્ષ ચાલે છે। આમ કુટુંબ એ બાળકના જીવન ઘડતરની પાઠશાળા છે। કુટુંબમાં વિવિધ પ્રસંગો અને કારણોને લીધે ફેરફાર અને બદલાવ થાય છે। અહીં કેટલાક કુટુંબોના ચિત્રો છે। આ કુટુંબો કિરણ, સુમી અને દીપાલીના છે। આ ચિત્રોને આધારે વિવિધ જાણકારી મેળવી। હવે પહેલાં તો કિરણની વાત કરીએ। કિરણના કુટુંબમાં ખૂબ જ ઉત્સાહ છે। તેની નાની બહેન જન્મી છે। કિરણ અને ખુશ છે। જો ચિત્રમાં પણ તમને દેખાય છે કે કિરણનો પરિવાર બતાવ્યો છે અને તેના ઘરમાં નાની બહેનનો જન્મ થયો છે। ત્યારબાદ કિરણને તેની મમ્મી અને નાની બહેનને લઈને ઘરે આવે છે અને તેનું સ્વાગત કરવામાં આવે છે। એટલે કે નાની બહેનનો જન્મ થયો એટલે કુટુંબમાં ફેરફાર થયો અને કુટુંબમાં એક વ્યક્તિનો ઉમેરો થયો। એ જ રીતે આપણે જોઈએ સુમીની વાત કરીએ। સુમીના પિતાજી સરકારી નોકરી કરે છે। તેમને બઢતી મળી અને અન્ય શહેરમાં બદલી પણ થઈ। હવે આપણે સુમીના પરિવાર અંગે જોઈશું। સુમીના પિતાજી ઓફિસેથી ઘરે આવ્યા, તેમણે બઢતી અને બદલીની વાત કરી। હવે શું થયું? બઢતી એટલે કે તેમને તેમની નોકરીમાં બઢતી મળી, શું કામ કે તેમની બદલી કરવામાં આવી અને તેમને બઢતી એટલે કે પ્રમોશન આપવામાં આવ્યું। હવે તેમણે બીજા શહેરમાં જવાનું થશે। હવે આપણે દીપાલીની વાત કરીએ। દીપાલીના ઘરે આજે સૌ ખુશ છે, બધા આનંદ કરે છે। દીપાલીના કાકાના દીકરાના આજે લગ્ન છે। તમે પણ કેટલાય લગ્ન જોયા હશે। આ લગ્ન અંગેના ચિત્ર જુઓ। જો ચિત્રમાં બતાવેલું છે કે દીપાલીના કાકાના લગ્ન થયા છે। પહેલાં ચિત્રમાં દેખાય છે કે વરવધુ બેઠા છે, પછી વરવધુ મહેંદી પાડવામાં આવે છે, એના પછી જુઓ તમને દેખાય છે કે વરવધુ ફેરા લે છે, કન્યાદાનનું પણ ચિત્ર બતાવવામાં આવ્યું છે, કન્યાના હાથમાં મહેંદી મૂકવામાં આવે છે। આ બધા પ્રસંગો છે એ લગ્ન પ્રસંગના છે। એટલે કે દીપાલીના ઘરે એના કાકાના લગ્ન થયા એટલે કાકી નવી વ્યક્તિનો ઉમેરો થયો, એટલે કે કુટુંબમાં એક વ્યક્તિનો વધારો થયો। મારું કુટુંબ ગઈકાલે, આજે, આવતીકાલે, બધા કુટુંબોમાં કોઈ એક અથવા બીજા અલગ અલગ કારણોને લીધે ફેરફાર થાય છે। તમે જોયું કે અલગ અલગ રીતે ફેરફારો થાય છે, કે કિરણના ઘરમાં બેબીનો જન્મ થયો એટલે એક વ્યક્તિનો વધારો થયો, એના પછી સુમીના ઘરમાં સુમીના પપ્પાની બદલી થઈ ગઈ, અને દીપાલીના ઘરમાં કાકાના લગ્ન થયા તો કાકીનો એટલે કે નવી વ્યક્તિનો ઉમેરો થયો। જ્યારે તમારા દાદા દાદીના નાના બાળકો હતા ત્યારે શું તમારું કુટુંબ આજે હતું એવું જ હતું? જો તમારા દાદા દાદી હોય તો તમારે એ વિશેની ચર્ચા કરવાની। તમને સીતાના કુટુંબ વૃક્ષનું ચિત્ર છે, જે તમે ધોરણ 3 ભણતા હતા તે યાદ છે।
તમારે પણ આવું કુટુંબ વૃક્ષ દોરવાનું છે. જો બાજુના ચિત્રમાં મેં તમને કુટુંબ વૃક્ષ બતાવ્યું છે એ રીતે તમારે કુટુંબ વૃક્ષ ચોંટાડવાનું રહેશે. તમારી નોટમાં આવું તમારા ઘરનું કુટુંબ વૃક્ષ બનાવવાનું રહેશે. ફરી પાછું હું તમને કુટુંબ વૃક્ષ બતાવું. અવર ફેમિલી લખેલું છે તો તમારે લખવાનું મારું કુટુંબ અથવા મારો પરિવાર. આ રીતે કુટુંબ વૃક્ષ તમારે બનાવવાનું રહેશે. એક અગત્યની વાત છે, લગ્ન કરવા માટે સરકારે ચોક્કસ ઉંમર નક્કી કરી છે. આ ઉંમર પહેલાં લગ્ન કરવા ગુનો બને છે કારણ કે તેને બાળ લગ્ન કહેવાય છે. આપણો પાઠ અહીં પૂરો થાય છે. થેન્ક યુ.